એક કૂતરો હતો, પછી એ કાશીએ જવા નીકળ્યો. જાત્રાની ઈચ્છા થઈ. હશે કોઈ યોગ ભ્રષ્ટ જીવ? અને એને એની ભાષામાં કૂતરાઓને બધાને કીધું કે મારે કાશીએ જવું છે. બધા ઢીલા થઈ ગયા કે વડીલ તમે ક્યાં આવે? બોલે નહીં, મારે જાઉં કાશી. હવે આખી જ્ઞાતિમાં કોઈ ગયેલું નહીં કાશી. કૂતરાની આખી નાત મહાસંમેલન થઈ અને વિદાય આપવા માટે, આનું સન્માન કરવા માટે એક ડાઘા જેવો કૂતરો હતો એને પ્રમુખ બનાવ્યો. અને ફૂલની માળાઓ લાવ્યા. એ લોકોની ભાષા હોય ને, એની ભાષામાં પ્રવચનો કર્યા એ લોકોએ. આપણા વડીલ આપણું કુળ ઉજાળી રહ્યા છે અને કાશીએ જાય છે. આપણે બધા ધન્ય બન્યા છીએ. કુટુંબમાં એક નીકળે તો આનંદ થાય. આપણી આખી પેઢી તારશે. વડીલ સાજા નરવા પાછા આવી જાય એની તંદુરસ્તી માટે આપણે એક મહિનો ભસીશું નહીં. એ બીજું શું કરે? એ લોકો એવો સંકલ્પ કરે ને કે આપણે એકબીજાને બટકા નહીં ભરીએ. બહુ મોટું સન્માન કર્યું. 2 કલાક ચાલી મીટિંગ. હાર પહેરાવ્યા. જે જતો તો ઢીલો થઈ ગયો, આભાર દર્શનમાં બોલી શક્યો નહીં. જેમ કૂતરાને એરડ્યું પાડી દો ને પછી બોલી ન શકે, ઢીલા થઈ ગયા. બધાએ પૂછ્યું, વડીલ કેટલા સમયે પાછા આવશો એટલે અમને સામૈયા કરવાની ખબર પડે? બોલે 15 દિવસ જતા થશે. રોજ 10 માઇલ ચાલીશ એટલે 15 દિવસમાં હું પહોંચી જઈશ. અઠવાડિયું ગંગા સ્નાન કરીશ, સંકટમોચનના દર્શન કરીશ, વિશ્વનાથ અને મા અન્નપૂર્ણાના દર્શન કરીશ, ગંગાજીને કિનારે સાધુ સંતોના દર્શન કરીશ, સત્સંગ કરીશ, અઠવાડિયું રહી અને પાછો આવીશ. પણ આવતા જો કંઈ વાહન મળી જશે તો અઠવાડિયામાં આવી જઈશ. એટલે 15 દિવસ, પછી અઠવાડિયું ત્યાં રોકાણું, બીજું અઠવાડિયું. આમ લગભગ 4 અઠવાડિયામાં હું પાછો આવી જઈશ. અંદાજે તમે એ રીતે તૈયારી રાખજો. ભલે ભલે ભલે. તમે ઘરની કાંઈ ઉપાધિ કરતા નહીં? આખું ગામના જે કૂતરા બધા હતા એના જ્ઞાતિના બધા એને ભણાવવા ગયા. બધા પગે લાગ્યા. આ જાત્રા નીકળ્યો. હેડ્યા હાલો રે હંગાત મુજા બેલીગા, જાત્રા કરવા જેસલ પીરની. હા, પાછું વાળી વાળીને જોતો જાય. હવે બન્યું એવું, તમને ખબર છે શું બન્યું? હા ખબર છે કોઈને? તો પછી મારે કહેવાનો કઈ અર્થ નથી. તમને ખબર, હવે બન્યું એવું કે 15 દિવસમાં પાછો આવ્યો. 4 અઠવાડિયાની વાત કરીને ગયો તો ઊંઘતા ઝડપ્યા બધા. સરપ્રાઈઝ વિઝિટ. હા, ઓચિંતા. નહીતર આ લોકો તો 4 અઠવાડિયા પછી સામે યુ કરવાના હતા અને તૈયારી. 15 દિવસમાં તો પહોંચવાનો હતો. આ ત્યાં તો 15 દિવસે પાછો આવ્યો. બધાને એક નવાઈ લાગી કે વડીલ આપ અમને સમય ના આપ્યો, અમારે કેટલી ઈચ્છા હતી સામે અહીંયા કરવા. હા, તો તમારું સામે હું કરે તમે આશા ભર્યા ને અમે આવ્યા. તમે તો અમારો બધો આખો ઉત્સાહ તોડી નાખ્યો. આ તમે કાશીએ ગયા કે ગયા નહીં? બોલે ગયો, 5 દિવસ રોકાયો. કાશી એ તો કાશી છે. મેરી કાશી નિરાલી હૈ, મેરી ગંગા નિરાલી હૈ. મેં કાશી મેં વાસ, ગંગાજીમાં નિવાસ કરતા હતા. કથા કે દરમિયાન ગંગા મેં રહા, નવથી નૌકા મેં રહેતા હતા. રાતના 12-1 વાગે બેઠા હોય નૌકામાં તો એક મહાત્મા નીકળે નાના હોડકીમાં, પર વો ગાતા થા, મેરી કાશી નિરાલી હૈ, મેરી ગંગા નિરાલી હૈ. કાશી કાશી હૈ મુક્તિ. મુક્તિનું જ્યાં સદાવ્રત વહેંચાય છે, અન્ય ક્ષેત્ર ચાલે જ મુક્તિનું. મુક્તિમાં મરે, કાશીમાં મરે અને મુક્તિ સદાવ્રતની જેમ જેમ અન્ય ક્ષેત્રમાં રોટી મળે એમ સદાવ્રતમાં મુક્તિ મળે. ભગવાન શંકર ભંડારો કરે છે મુક્તિનો ત્યાં બેઠો બેઠો. હા, ભગવાન વિશ્વેશ. દર્શન કર્યા, સત્સંગ કર્યો, 5 દિવસે રોકાયો ત્યાં. પણ બોલે આ 15 દિવસમાં બધું કયું થયું કેમ? કે આપણા જ્ઞાતિ બંધુઓનો પ્રતાપ. કેમ?
કે અહીંથી હું નીકળ્યો અને બીજા ગામમાં ગયો એટલે ત્યાંના જે આપણા જ્ઞાતિ વાળા હતા એ બધા મને ભસવા માંડ્યા. એ ભસવા દળ્યા એટલે હું જે ઝડપે જવાનો હતો એને બદલે ત્રણ ઝડપે ઉપડ્યો, ત્રણ ગણી ગયો. નહીતર તો 15 દિવસે પહોંચવાનો હતો, પણ ત્યાંથી બીજે ગામમાં ગયો એટલે ત્યાંના વળી જ્ઞાતિ બંધુઓ ભસે અને પાછળ દળ્યા એટલે હું ત્રણ ગણી ઝડપમાં આ જ્ઞાતિ બંધુઓ ભસતા રહ્યા. એમાં મારી ભજનની ઝડપ વધી ગઈ, હું જલ્દી પહોંચી ગયો. એમ જે ભસે એમાં તમારી ઝડપ વધશે, નિંદા કરશે એમાં આપણી ગતિ વધશે. ભલે નિંદા કર્યા કરે આપણી ગતિ વધશે. અને 4 અઠવાડિયે પાછા ફરવાના હોઈએ એને બદલે 15 દિવસમાં પ્રભુની પ્રાપ્તિ સંભવ છે. માટે કોઈ નિંદા કરે, કોઈ ભસે તો તમારી ગતિ વધે એમ માનજો, એ આપણા અવરોધક નથી. માટે